नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. અમરેલી રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજુલા શહેરના બાવળિયાવાડી વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા છે. આ વિસ્તારમાં લોકો હેરા પરેશાન થઈ ચૂક્યા છે. નગરપાલિકા દ્વારા નવા રોડ બનાવવામાં આવ્યા, જેને લઈને પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ સર્જાઈ છે. અવારનવાર નગરપાલિકા તેમજ તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યું. બાવળિયાવાડી વિસ્તારમાં ચારે તરફ પાણી ભરાયા. પાણી ભરાવાને કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો. વહેલામાં વહેલી તકે નગરપાલિકા દ્વારા નિરાકરણ કરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠી છે. આજ રોજ એક નાનું એવું માવઠું પડ્યું, તો એક 5 મિનિટ 10 મિનિટના વરસાદની અંદર અમારે આ સોસાયટીની પરિસ્થિતિ જો, આ બધા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને આ થોડું પાણી હજી ઉતરી ગયું છે. બાકી નગર આની કરતા ઊંચું પાણી હતું. આ જ્યારે રોડ રસ્તો બનતો હતો ત્યારે અમે તંત્રને ઘણી વાર અવારનવાર જાણ કરી છે, મૌખિક તથા લેખિતમાં અમે જાણ કરેલી છે કે અમને આ અમારે ઘણા વર્ષોથી અમારો પ્રશ્ન છે, તમે ઢાળ યોગ્ય બાજુ આપો તો કમસે કમ 1 કરોડના ખર્ચે જે કોહિનૂર હોટલવાળા રસ્તે જે ગટર બની છે એ આ પાણીના નિકાલ માટે જ બનેલી હતી. તે છતાં જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા ભૂલ છે કે તંત્ર દ્વારા ભૂલ છે, અમે આ ભૂલને ભોગવીએ છીએ.